અંજાર ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ જેસલ તોરલની સમાધિમાં થયેલ ચોરીની ઘટના બાદ આજે જેસલ જાડેજા ભાયાત પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. આજે સવારે જેસલ જાડેજા સમસ્ત ભાયાત પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જેસલ તોરલ મંદિરમાં સુરક્ષા તથા આયોજન અને વ્યવસ્થામાં ઘણી ખામી રહેલ છે. શ્રી જેસલ તોરલનું મંદિર એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર તો છે જ, તે ઉપરાંત સમગ્ર કચ્છ અને ગુજરાતની એક ઐતિહાસિક ધરોહર છે ત્યારે તેના સંવર્ધન અને સંરક્ષણની વિશેષ જવાબદારી છે. આ મંદિરનો વહીવટ જિલ્લાની જાગીર શાખા હસ્તક છે, તેથી કોઈ સેવાભાવી કરવા માંગે તો પણ મંદિરની સુધારણા માટે કોઈ કામગીરી કરી શકાતી નથી. ત્યારે હાલમાં આ મંદિરમાં ચોરીના બનાવો બની રહ્યા છે, તે ઉપરાંત મંદિર પરિસરમાં રખડતા ઢોરો, ભિક્ષુકોની દાદાગીરી, આવારા અને લુખ્ખા તત્વોની અવરજવર, સફાઈનો અભાવ, મંદિરની આસપાસ વધી રહેલ દબાણ જેવા દૂષણો વધી રહ્યા છે. ત્યારે જો જાગીર શાખા આ મંદિરનો વહીવટ ન સંભાળી શકતી હોય તો તે જેસર જાડેજા ભાયાત પરિવારને સોંપી દેવાની માંગ કરાઈ છે. જેસર જાડેજા સમસ્ત ભાયાત સમાજના અગ્રણી શ્રી મહેન્દ્રસિંહે સેન્ટર ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી. અમારે જેસર જાડેજા ભાયાતોના મુંદ્રા તાલુકામાં ગામ છે અને જેસરપીર જે અંજારમાં જે જેસલ તોરલની સમાધિ છે એ અમારા આરાધ્ય દેવ છે અને અમે જે બાર ગામના જે જેસલ જાડેજા ભાયાતો છીએ અને એમ તો સમગ્ર જાડેજા ભાયાતોના પણ કુળદેવ જેસલ જાડેજા છે, એટલે અવારનવાર અમે રજૂઆત કરવા છતાં પણ જે આ જેસરપીરને ચોરીના જે બનાવ બને છે એના માટે અમે પ્રાંત અધિકારીને 7-7 પણ આવેદનપત્ર આપેલો, એ પછી પણ આ ચોરીનો બનાવ બનેલ છે તો અમારી સમાજની લાગણી ડૂબાણી છે. અને જનરલી જે ગુજરાત અને સૌરાષ્ટ્રના જે લોકો કચ્છમાં દર્શન કરવા અર્થે બીજા દેવસ્થાને આવે છે ત્યારે જેસલ તોરલની સમાધિની અવશ્ય મુલાકાત લે છે અને એમના પણ દર્શન કરતા હોય છે, ત્યારે આપણે ત્યાં જઈએ તો મંદિરની તૂટફૂટ હાલત છે, તેનો ફાઉન્ડેશન જે ફ્લોરિંગ બધું તૂટી ગયો છે, ત્યાં કૂતરાઓ બેઠા હોય, ત્યાં ભિખારી બેઠા હોય અને અનેક જાતની ત્યાં ગંદકી છે અને ત્યાં કોઈ જે જે પીરનો જે શ્રદ્ધાનો સ્થાન છે, જે જેસલપીર સમાધિનો જે જે સ્થાન છે, એ રીતે ત્યાં શ્રદ્ધાળુઓ જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે એની લાગણી ડૂબાય છે. અને આ જે જેસરપીરનો મંદિર છે એ કલેક્ટર સાહેબની જાગીર શાખાને હસ્તક છે અને એનો ટોટલી વહીવટ કલેક્ટર સાહેબ સરકારશ્રીને કરવાનો હોતા, એટલે અમે કોઈ પ્રાઇવેટ રીતે અમે કોઈ વહીવટ અથવા તો અમે એનું કાંઈ કામગીરી અથવા એની સફાઈ માટે અથવા એનો જીર્ણોદ્ધાર માટે અમે કોઈ કામગીરી કરી શકતા નથી. અમારી માંગણી એ છે કે જેસર તોરલ સમાધિનો જે વહીવટ કલેક્ટર સાહેબની જાગીર શાખા હસ્તક કરવામાં આવે છે, જો એનું સંચાલન સુચારું કરવામાં આવે અને એની જો વ્યવસ્થા વ્યવસ્થિત રીતે સંભાળવામાં આવે તો ઠીક છે, પણ અત્યારે જે છેલ્લા કેટલા વર્ષથી જે ટાઈપની વ્યવસ્થા છે, જો એવી જો વ્યવસ્થા રહેશે તો અમારી સરકારશ્રીને માંગણી છે કે જે આખા ગુજરાતનો આસ્થાનો જે સ્થાન છે એનો વહીવટ સરકાર પાસેથી અમને પાછો મળવો જોઈએ.